ન વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના એનસી આર ટીના નવા અભ્યાસક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે હું હિમાંશુ ગોસ્વામી આસિસ્ટન્ટ ટીચર શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મારક હાઈસ્કૂલ લવારપુર ગાંધીનગરથી આ બાયસેકના સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો એપિસોડ એકની અંદર આપણે ધોરણ નવની અંદર કાર્ય અને ઊર્જા પ્રકરણ અગિયાર એને આપણે વર્ક અને એનર્જી એટલે કે વર્ક એન્ડ એનર્જી એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ આપણે ગઈ વખતે એપિસોડ એકની અંદર પ્રકરણની પ્રસ્તાવનાથી શરૂ કરી અને કાર્ય એટલે શું ખરેખર કાર્ય કોને કહેવામાં આવે છે આપણા વ્યવહારુ જીવનમાં કાર્ય એ અલગ વસ્તુ છે અને વિજ્ઞાનની અંદર કાર્ય ક્યારે થયું છે એ વસ્તુ અલગ છે એની આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરી હતી ત્યારબાદ સખત મહેનત કરવા છતાં કાર્ય થતું નથી એના આપણે ઉદાહરણો મેળવ્યા અલગ અલગ પ્રવૃત્તિ સમજી અને કાર્ય ક્યારે થયું કહેવાય વિજ્ઞાનની સંકલ્પનામાં એને આપણે સ્પષ્ટ કરી હતી આપણે પરીક્ષામાં વિદ્યાર્થી ઘણી બધી મહેનત કરે છે ઘણા બધા ઉજાગરા કરે છે રાતોની રાતો લેસન કરે છે વાંચન કરે છે પણ પરીક્ષામાં સફળતા મળતી નથી અથવા તો ઓછા માર્ક્સ મળે છે ત્યારે આપણે એમને કહીએ છીએ કે અહીંયા કાર્ય થયું નથી અથવા તો સખત મહેનત કરવા છતાં પણ કાર્ય થતું નથી એટલા માટે આપણે કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના સ્પષ્ટ કરી હતી કાર્ય ક્યારેય થયું કહેવાય કે જ્યારે બળ લાગ્યું હોય અને સ્થાનાંતર થયું હોય ત્યારે આપણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બળ લાગે અને સ્થાનાંતર ન થાય તો કાર્ય થયું કહેવાય નહીં ખૂબ મોટો પથ્થર આપણે ઉદાહરણમાં લીધો હતો અને આપણે એને એક વ્યક્તિ ધક્કો મારતો બતાવ્યો હતો પણ વાસ્તવમાં પથ્થર ખસતો નથી એટલે બળ લાગે છે પણ કાર્ય થતું નથી તે જ પ્રમાણે આપણે જોયું હતું કે ફુગ્ગાને ફૂલાવી અને મૂકી દઈએ છીએ તો ફુગ્ગામાં જે હવા ભરેલી હોય છે એના કારણે હવા બહાર નીકળે છે એટલે ફુગ્ગો સ્થળાંતરિત થાય છે પણ વાસ્તવમાં એમાં કોઈપણ પ્રકારનું બળ લાગતું નથી એટલે આપણે સ્પષ્ટ કર્યું હતું કે અચળ કાર્ય થવા માટેની બે વસ્તુ જરૂરી છે એક તો બળ લાગવું પણ જરૂરી છે અને સ્થાનાંતર પણ થવું જરૂરી છે ત્યારે જ કાર્ય થયું કહેવાય ત્યાર ત્યારબાદ આપણે અભ્યાસ કરી ગયા કે અચળ બળ દ્વારા થયેલું કાર્ય કોને કહેવાય ત્યારબાદ આપણે કાર્યનું સૂત્ર પણ મેળવ્યું કે કાર્ય ડબલ્યુ બરાબર બર ગુણ્યા સત્તર એટલે કે એફ ઇન્ટુ એસ એની પણ આપણે વિગતે ચર્ચા કરી તેના SI એકમ પણ આપણે મેળવ્યા ત્યારબાદ આપણે ઉર્જાના પ્રકાર કે ઉર્જા કેટલા પ્રકારની હોય છે એની આપણે ચર્ચા કરી હતી અને એપિસોડ બેની એટલે કે આજે આપણે વિગતે ઉર્જાના પ્રકારો વિશે અભ્યાસ કરીશું આપણે જોયું હતું કે ઉર્જાના પ્રકાર અહીંયા આપણે દેખી રહ્યા છીએ સ્લાઇડમાં કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા ઉષ્મા ઉર્જા રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા આવી ઘણી બધી ઉર્જાઓ પ્રકાર છે પણ આપણે જે આપણા વ્યવહારિક જીવનમાં જે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ એમાં મોટાભાગની ઉર્જા આ છે આજે આપણે એપિસોડ બેની અંદર અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કોને કહેવાય તેનું રાસાયણિક સમીકરણ શું છે અને સ્થિતિ ઊર્જા કોને કહેવાય તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેનો વિગતે અભ્યાસ કરીશું તો આ અભ્યાસ કરતાં પહેલાં આપણે ગતિ ઉર્જા એટલે કે એને કાઇનેટિક એનર્જી કહીએ છીએ તો ગતિ ઉર્જા કોને કહેવાય એમાં અહીંયા આપણે પ્રવૃત્તિ બતાવીશું અહીંયા તમને પિક્ચરમાં દેખાઈ રહી છે કે અહીંયા માટીના ત્રણ નાના નાના ઢગલા કર્યા છે વિદ્યાર્થી પોતાના ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકે છે અને એમાં આનંદ આવશે અને વાસ્તવમાં ગતિ ઉર્જા શું છે તેનો વિસ્તૃત તેને ખ્યાલ આવશે મિત્રો એન ના આ જે નવા અભ્યાસક્રમ છે એ માત્ર જ્ઞાન પૂરતો નહીં પરંતુ પ્રવૃત્તિ લક્ષી પણ છે આમાં વિદ્યાર્થીને ઉચ્ચ કક્ષાની જ્ઞાન મેળવે એનું જ્ઞાન તાજું થાય તે માટે બુક્સની અંદર ઘણી બધી પ્રવૃત્તિ આપી છે જે પ્રવૃત્તિ વિદ્યાર્થી હાથ વગેરે પણ કરી શકે છે અને ઘરે પણ કરી શકે છે અને આનો વાસ્તવિક અર્થ સમજી શકે છે તો આના માટે આપણે વિદ્યાર્થીઓએ ઘરે આ એક પ્રવૃત્તિ કરવા જેવી છે કે ઘરે આપણે એક બાઉલની અંદર પોચી રેતી ભરવાની અને તેને ઉપરથી દડો નાખવાનો પહેલાં શરૂઆતમાં આપણે એને એક ફૂટથી દડો નાખશો અને તમે નીચે જોશો તો ખાડો કેટલો પડે છે તો અહીંયા આપણને અહીંયા દેખાશે કે આ જ વસ્તુ એક ફૂટથી જ્યારે ખાડો પડે છે એ જ વસ્તુને થોડીક ઊંચાઈ વધુથી નાખવામાં આવે ત્યારે ખાડાનું નિદર્શન કરવાનું અને એ જ પછી ત્રીજી પ્રવૃત્તિ જે છે કે એક દડાને એટલા જ જગ્યાએથી એની જગ્યાએથી થોડાક વધારે ઊંચાઈએથી દડાને નીચે નાખીશું અને પછી આપણે નિદર્શન કરીશું તો જેમ જેમ દણાની ઊંચાઈ વધ ઊંચી હોય છે તેમ તેમ અહીંયા જે રેતીની અંદર જે ખાડો પડે છે એનું પ્રમાણ શું થાય છે વધે છે અહીંયા ખાડો ઓછો દેખાશે તેના પછી ખાડો અહીંયા એનાથી પણ થોડુંક વધારે દેખાશે અને અહીંયા ઊંચાઈએ ખાડાનું પ્રમાણ વધુ દેખાશે એટલે કે કોઈપણ પદાર્થ જેમ 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 જમીનની સપાટીથી ઊંચે જાય છે તેમ તેમ અહીંયા આપણને રેતીમાં ખાડો વધારે દેખાય છે તો આ એક ગતિ ઉર્જાનું ઉદાહરણ છે બીજી એક પ્રવૃત્તિ ઘરે કરવા જેવી છે કે આપણે નાની નાની ગાડીઓ હોય છે રમકડા હોય છે મેળામાં આપણને મળતા હોય છે તો આવા નાના નાના રમકડાઓમાં આપણે એને એક જગ્યાએથી દોરીથી બાંધી અને અહીંયા જે ટેબલ પ્રમાણે બતાવ્યું છે કે અહીંયા એક નાની ગાડી છે આ ગાડી પર બળ એફ લગાવવામાં આવે છે એટલે કે અહીંયા તમે જુઓ કે એને દોરીથી અહીંયા એક ગરગડી સાથે નીચે બાંધવામાં આવેલ છે આ જે ગરગડી છે એમાં અત્યારે શરૂઆતમાં ધારો કે આપણે એને સો ગ્રામ વજન મૂકીએ છીએ અને પછી અહીંયાથી છોડી દેવામાં આવે છે એટલે આ જે બળના કારણે આ જે ગાડી છે તે આ બાજુ પ્રવેગિત થશે અહીંયા વચ્ચે અવરોધમાં એક લાકડાનો ટુકડો મૂકેલો છે એટલે શું થશે કે જેવા વ્યક્તિ અહીંયા ગાડી આવશે એટલે આ લાકડાનો ટુકડો આ જગ્યાથી છોડીને આ જગ્યાએ સ્થાનાંતર કરશે આ પ્રમાણે જેમ જેમ આપણે અહીંયા વજનમાં વધારો કરતા જઈશું તેમ તેમ આ જે લાકડાનું જે સ્થાનાંતર છે એ વધતું જશે તો આ પણ એક ગતિ ઉર્જાનું ઉદાહરણ છે કે સ્થિર પદાર્થમાં ગતિ ક્યાંથી આવી તો અહીંયા આપણે જોઈ લઈએ કે આમ કોઈ પણ ગતિમાન વસ્તુ કાર્ય કરી શકે છે કાર્ય કરવા માટે વસ્તુ કેવી હોવી જોઈએ ગતિમાન અહીંયા જો સ્થિર ગાડી હોત તો કામ ના કરતી દળો જો એક જ જગ્યાએ સ્થિર પડે હોત તો ત્યાં ખાડો પડતો નહીં એટલે કે કોઈપણ ગતિમાન વસ્તુ કાર્ય કરી શકે છે ઝડપથી ગતિ કરતી વસ્તુ તેના જેવી જ પણ ધીમેથી ગતિ કરતી વસ્તુની સાપેક્ષમાં વધારે કાર્ય કરે છે અહીંયા આ વસ્તુ ખાસ સમજવા જેવી છે શું છે કે ઝડપથી ગતિ કરતી વસ્તુ એટલે કે ગતિનું પ્રમાણ વધુ છે તેના જેવી જ પણ ધીમેથી ગતિ કરતી એટલે કે ધીમેથી ગતિ કરતી વસ્તુની સાપેક્ષમાં વધારે કાર્ય કરે છે એટલે આપણે ડાયરેક્ટ એવું કહી શકીએ કે જેની ઝડપ વધારે હોય તેનું કાર્ય વધારે આ જ પ્રમાણે આપણે જોયું કે દડાની ઊંચાઈ બે પહેલાં બે ફૂટ રાખવામાં આવે તો એ દડાની જે ઝડપ છે એ પ્રમાણમાં નીચે આવે ત્યારે ઓછી હોય એ જ વસ્તુ જ્યારે આપણે ઊંચે ધારો કે પાંચ ફૂટે દડો લઈ જઈએ અને પછી નીચે નાખીએ તો પણ એની ગતિ બે ફૂટ કરતાં વધારે હોય અને પાંચ ફૂટની જગ્યાએ જ્યારે દડાને આપણે દસ ફૂટથી નીચે નાખવામાં આવે છે તો દસ ફૂટથી જે દડો નીચે પડે છે ત્યારે એની ગતિનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ ગતિનું પ્રમાણ વધારે હોય છે તેમ તેમ કાર્ય અહીંયા વધારે થાય છે હજી આપણે થોડાક ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીશું કે સાયકલ ચલાવતો બાળક તો સાયકલમાં કોઈ ગતિ હોતી નથી પણ જ્યારે બાળક એને પેન્ડલ મારે છે અને પછી સાયકલ ગતિ કરે છે તો આ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જાનું એક રૂપાંતર છે તમે ઝાડ ઉપરથી નીચે પડતા બાળકોને પણ ઘણીવાર જોયા હશે તો ઝાડ ઉપર બેઠું હોય ત્યારે એને કંઈ નુકસાન થતું નથી પણ જેવું નીચે પડે છે એમ એને નુકસાન વધારે થાય છે જેમ ઝાડની ઊંચાઈ વધુ તેમ શરીર ઉપર નુકસાન થવાનું પ્રમાણ વધે છે આ પણ એક પ્રકારનું કાર્ય છે ગતિમાન કાર તમે જુઓ કે રેસની અંદર આપણે ઘણીવાર ટીવીમાં જોતા હોઈએ છીએ તો આ જે રેસની ગાડી હોય છે એમ જેટલી વધારે સ્પીડમાં ગાડીનું અકસ્માત થાય તેમ ગાડીને નુકસાનનું પ્રમાણ પણ વધુ થાય છે આપણા રોજિંદા જીવનમાં પણ જોઈએ તો આપણે કહેતા હોય છે ઘરેથી નીકળતા હોય ત્યારે આપણા મમ્મી પપ્પા પણ આપણને વારંવાર સલાહ આપે છે કે તમે સાયકલ ધીમેથી ચલાવજો ગાડી ધીમેથી ચલાવજો બાઇક ધીમેથી ચલાવજો આનું કારણ શું છે કે ધીમેથી ચલાવવું એટલે શું કે ગતિ ઉપર નિયંત્રણ રાખવું જો વધારે સ્પીડમાં સાયકલ હોય અને આપણે પડીએ તો આપણને વધારે નુકસાન થાય એ જ પ્રમાણે આપણે એક નારિયેળને આપણે એક ફૂટથી નીચે નાખીએ અને જ્યારે ઝાડ ઉપરથી નીચે પડે અને જ્યારે વાગે તો આમાં નુકસાન વધારે કોને થાય છે તો જ્યારે ઝાડ ઉપર એટલે કે ઊંચાઈ જેમ વધારે હોય છે અને નીચે પડે છે તેમ નુકસાન વધુ થાય છે એટલે કે ગતિની વાત થઈ છે કે જેમ ગતિનું પ્રમાણ વધારે હોય છે તેમ કાર્ય વધારે થાય છે તમે મિત્રો જોયું હશે કે બંદૂકમાં નીકળતી ગોરી વાસ્તવમાં ગોરી એ સામાન્ય વસ્તુ હોય છે તમે કદાચ મેળામાં ગયા હશો તો ત્યાં આગળ આપણે ફુગ્ગા લગાવેલા હોય છે અને આ ફુગ્ગાઓને ફોડવા માટે બંદૂક હોય છે અને એમાં તમે જોયું છે કે એક સરા નાખે છે જેની ઉપર એલ્યુમિનિયમનું કોઈલ લગાયેલું હોય છે એટલે આપણને એમ લાગે કે આ લોખંડના છે પણ વાસ્તવમાં એ સરા હોતા નથી એ માત્ર ને માત્ર મગ કે કોઈક અનાજ હોય છે જેને ઉપર કલર કરી અને આપણે એમ લાગે કે બંદૂકની ગોરી છે પણ વાસ્તવમાં એ જ્યારે બંદૂકમાંથી નીકળે છે ત્યારે એનું ગતિનું પ્રમાણ વધારે હોય છે એટલે સામે નુકસાન વધારે કરે છે એક કિલોનો પથ્થર છે એ માત્ર નીચે પડે તો આપણને વાગે નહીં પણ જ્યારે એક પથ્થર જ્યારે ડુંગર ઉપરથી રડતો 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 નીચે પડે તો ઘણું મોટું નુકસાન કરતો હોય છે અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે ચોમાસાની સિઝન છે આજે એક જ વસ્તુ જોઈએ છે કે સૌરાષ્ટ્રમાં કે દરેક જગ્યાએ પાણીથી ઘણું બધું નુકસાન થાય છે ઘરે જ પાણી હોય છે તે જ પાણી ત્યાં હોય છે પણ ત્યાં આગળ શું હોય છે કે પાણીનું પ્રમાણ એની ગતિનું પ્રમાણ વધારે હોય છે એટલે જેમ જેમ પાણીનું ગતિની વધારે હોય છે તેમ તેમ તે નુકસાન વધારે કરતો જાય છે ખે દોડતો ખેલાડી તો આ બધા જે ઉદાહરણ છે તે ગતિ ઉર્જાનું ઉદાહરણ છે આમ અહીંયા આપણે જોઈ લઈએ કે કોઈ વસ્તુમાં તેની ગતિને કારણે ધારણ થતી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે પરીક્ષામાં પૂછાય એવું છે કે એક માર્ક્સમાં કે ગતિ ઉર્જાનું તમે સમીકરણ લખો તો આપણને ખબર હોવી જોઈએ કે કોઈ વસ્તુમાં તેની ગતિને કારણે ધારણ થતી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે વસ્તુ તો ફિક્સ જ છે પણ તેની ગતિને કારણે જે ઉર્જા કરે છે એને આપણે શું કહીશું ગતિ ઉર્જા ગતિ ઉર્જાને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે કરી શકીએ કે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા પદાર્થને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય બરાબર હોય છે ગતિ ઉર્જાની સંજ્ઞા ઈ એટલે કે કેપિટલમાં E અને સ્મોલ કે કાઇનેટિક એનર્જી છે અને તેનો એસાઈ એકમ ઝૂલ છે તો ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ કે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા પદાર્થને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય બરાબર હોય છે અને ગતિ ઊર્જાને આપણે ઝૂલ દ્વારા પણ દર્શાવવામાં આવે છે હવે પદાર્થની ગતિ ઊર્જાનું સમીકરણ પરીક્ષાલક્ષી બહુ જ જરૂરી છે અને આપણને ખ્યાલ પણ હોવું જોઈએ કે ઈ કે ગતિ ઊર્જાનું ગાણિતિક સ્વરૂપ કઈ રીતે આપણે એને સાબિત કરવાનું છે તો આપણે કાર્ય બરાબર બર ગુણ્યા સ્થાનતા આપણને ખબર છે તો આનો જ ઉપયોગ કરી અને આપણે અહીંયા ટેલીટોપ ઉપર હું તમને સમીકરણ બતાવું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે અને પરીક્ષાલક્ષી પણ છે એટલે વિદ્યાર્થીને ખાસ ધ્યાન રાખવાનું કારણ કે ગાણિતિક પ્રક્રિયા છે એટલે કઈ રીતે આવે છે આપણે આગાઉના ધોરણોમાં પણ જે જે અભ્યાસ કરી ગયા છે તે અભ્યાને અભ્યાસને અનુલક્ષીને પણ અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે ગતિ ઊર્જાનું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીશું અહીંયા ખાસ ધ્યાન રાખશો આપણે જાણીએ છીએ કે કાર્ય ડબલ્યુ બરાબર બર ગુણ્યા સ્થાનાંતર એટલે કે કાર્ય ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એસ હવે આપણે જાણીએ છીએ કે વસ્તુ પર થતાં કાર્યના કારણે તેના વેગમાં શું થાય છે ફેરફાર થાય છે એટલે કે વસ્તુના પર થતાં કાર્યને કારણે તેના વેગમાં ફેરફાર થાય છે શું થાય છે હવે આપણે જાણીએ છીએ કે ધારો કે વી વેગ વી થી વેગ છે એ બદલાઈને યુ થાય છે એટલે કે પ્રારંભિક વેગ તમને ખબર છે કે પ્રારંભિક વેગ શું છે ધારો કે વેગ યુ છે તે બદલાઈને શું થાય છે વેગ બદલાઈને થાય છે અને તેના કારણે વેગમાં ફેરફાર થાય તો એને આપણે શું કહીશું તો આપણે એને શું કહીશું પ્રવેગ એ શું કહીશું પ્રવેગ એ આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો કે વસ્તુ પર થતાં કાર્યને કારણે તેના વેગમાં ફેરફાર થાય છે આપણે પ્રારંભિક વેગ બધાને ખબર છે કે કેટલો હોય યુ છે અને જ્યારે વેગ વધે ત્યારે એને બદલાઈને વેગમાં યુમાંથી સામાં પરિવર્તન થાય છે વે એટલે વેગના ફેરફારને આપણે શું કરીએ પ્રવેગ એ અગાઉ આપણે પ્રકરણ આઠની અંદર ગતિના સમીકરણનો અભ્યાસ કરી ગયા છીએ તો આપણે ગતિના સમીકરણ માટે આપણે જોઈ લઈએ પ્રકરણ આઠની વાત કરીએ તો ગતિના ત્રણ સમીકરણ હતા એ પણ આપણે યાદ રાખવાના છે આમ પ્રારંભિક યુ પ્રારંભિક વેગ અંતિમ વેગ વી તથા સ્થાનાંતરણ એટલે આપને કહીશું એસ આ વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર કયું છે અહીં આપણે આ બંને વચ્ચેનો અભ્યાસ જોઈ લઈએ કે પ્રારંભિક વેગ વી અને યુ વચ્ચેનો જે સંબંધ ધરાવતું સૂત્ર ઓકે તો આપણે જાણીએ છીએ કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસ માટે એસ બરાબર શું લખાશે અહીંયા ટુ એ છે અહીંયા વી સ્ક્વેર માઇનસ યુસ્કવેરના છેદમાં આવી જશે એટલે કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપન ટુ એ અને આપણે સમીકરણ નંબર એક આપીશું ફરી ત્યાં બાદ જોઈ લઈએ કે ગણિતના આપણે ગતિના ત્રણ સમીકરણનો અભ્યાસ કર્યો હતો જેમાં પ્રારંભિક વેગ યુ અંતિમ વેગ વી અને સ્થાનાંતર એસ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર વીસ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એસ હવે અહીંયા આપણે કરતા બનાવીએ તો જે ટુ એ છે પ્રવેગ ક્યાં આવશે તો વી સ્ક્વેર માઇનસ યુ સ્કવેરના છેદમાં તો સમીકરણ નંબર એક આપીશું ન્યૂટનના ગતિનો બીજો નિયમ પણ આપણને ખબર છે મિત્રો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમને પણ ઉપયોગ કરીશું તો બીજા નિયમ પ્રમાણે શું થશે એફ બરાબર એમ ઇન્ટુ એ બરાબર અને આપણે સમીકરણ નંબર બે આપીશું સમીકરણ એક અને બેની કિંમત હવે આપણે સમીકરણ એક અને સમીકરણ બેની કિંમત ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એસમાં મૂકીશું તો આપણે જોયું કે એસ બરાબર શું છે અહીંયા તો અહીંયા આપણે જોઈ લીધો કે એસ બરાબર શું છે અહીંયા વી સ્ક્વેર માઇનસ સ્ક્વેર ટુ એ અને બર કેટલું છે એમ ઇન્ટુ એમ તો અહીંયા બરની જગ્યાએ શું મૂકીશું એમ ઇન્ટુ એ અને એસની જગ્યાએ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન ટુ એ બરાબર આટલે સુધી ખ્યાલ આવી ગયો ન્યૂટનના ગતિનો બીજો નિયમ પ્રમાણે બર અહીંયા એફ બરાબર એમ ઇન્ટુ એ હવે સમીકરણ એક આપણે જોયું એસ બરાબર અને સમીકરણ બે જોયું આપણે એફ બરાબર તો આ આપણે ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એસમાં મૂકીશું તો અહીંયા શું થશે એમ એ ઇન્ટુ વી સ્ક્વેર માઇનસ સ્ક્વેર અપોન ટુ એ હવે અહીંયા આપણે એ અને એ ઉડી જશે તો અહીંયા શું લખાશે વન હાફ બે લખાવી દઈશું ઇન્ટુ એમ ઇન્ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એટલે સુધી દરેકને ખ્યાલ આવી ગયો હવે આપણે આપણને ખબર છે કે કોઈપણ વસ્તુ જ્યારે સ્થિર હોય એટલે કે એનો પ્રારંભિક વેગ કેવો હોય શૂન્ય હોય તો અહીંયા આપણને ખબર છે કે આ યુ સ્ક્વેર જે છે પ્રારંભિક વેગ યુ બરાબર શું આવશે શૂન્ય તો આ કિંમત આપણે મૂકીશું વિની યુની જગ્યાએ શું મૂકીશું શૂન્ય તો બરાબર શું થશે અહીંયા વન હાફ એમ વી સ્ક્વેર અને યુ બરાબર અહીંયા ઝીરો છે એટલે અહીંયા માઇનસ ઝીરો એટલે આપણે લખતા નથી તો અહીંયા સૂત્ર મળ્યું ડબલ્યુ બરાબર વન હાફ એમ વી સ્ક્વેર આ મળ્યું સૂત્ર સાનું મળ્યું આપણને કાર્યનું બરાબર હવે આપણે ખબર છે કે એમ દળના પદાર્થને સ્થિર અવસ્થામાં વેગવી ગતિમાન અવસ્થામાં લાવવા માટે તેના પર વન હાફ એમ ઇ જેટલું કાર્ય કરવું પડે તો આ જે વન હાફ એમ ઇ જેટલું કાર્ય કરવામાં આવે છે જે પદાર્થની ગતિ ઉર્જા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે જે પદાર્થની ગતિ ઊર્જા કહે છે અને ગતિ ઊર્જાને ઇ કે ઇ દ્વારા દર્શાવવામાં આવે છે તો ઈ કે બરાબર વન હાફ એમ વી સ્ક્વેર તો આ જે આપણને સમીકરણ મળ્યું એ સમીકરણ છે એ આપણે ગતિ ઊર્જાનું ગાણિતિક સ્વરૂપ છે આના આધારિત આપણે ઘણા બધા એક્ઝામ્પલ આવવાના છે અને આપણે એને ગણવાના છે એટલે આ આખું સમીકરણ આપણને સાબિતી સાથે આવડવું જોઈએ પરીક્ષા લક્ષી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો અને આને દરેક વિદ્યાર્થીએ મોડે કરી દેવાનું રહેશે આપણે ગતિ ઉર્જા શું છે અને એનો વિસ્તૃત આપણે અહીંયા માહિતી મેળવી શકીએ આ વખતના પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો તો પાઠ્યપુસ્તકની અંદર બ્લુ કલર એટલે કે લાઇટ વાદળી કલરથી તમને થોડાક પ્રશ્નો આપેલા હોય છે આને એસઓ એચઓટી ટાઈપના પ્રશ્નો કહેવામાં આવે છે હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નો જે વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી પણ ઉપયોગી છે અને સમજ લક્ષી પણ છે તો પહેલો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે કે વસ્તુની ગતિ ઉર્જા એટલે શું તો આપણને એનો જવાબ આવડવો જોઈએ કે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા પદાર્થને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય બરાબર હોય છે આ વ્યાખ્યા આપણને મોઢે કરી દેવાની અને ગતિ ઉર્જાની સંજ્ઞા શું થશે ઈ કે અને એનો એ એસઆઈ એકમ પણ આપણને આવડવો જોઈએ ઝૂલ એટલે ઈ કે છે એ હંમેશા આપણે જોયું કે સામાં દર્શાવીશું ઝૂલમાં બીજો મિત્ર અહીંયા પ્રશ્ન છે તમારો કે વસ્તુનું ગતિ ઉર્જાનું સૂત્ર લખો તો આપણે હમણાં જ સાબિત કર્યું શું થશે ગતિ ઉર્જાનું સૂત્ર તો અહીંયા ઇકે કે બરાબર વન હાફ એમ સ્ક્વેર તો ગતિ ઉર્જાના સૂત્રને આપણે પણ ધ્યાનમાં રાખીશું અને તેને અનુલક્ષીને અહીંયા આપણે એક્ઝામ્પલ પણ કરીશું અહીંયા મિત્ર તમારા એચ ઓટી ક્વેશ્ચનમાં એક એક્ઝામ્પલ પણ છે કે પાંચ મી મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ગતિ કરતાં એમ દરની વસ્તુની ગતિ ઊર્જા પચીસ જૂલ છે જો વેગને બમણો કરી દેવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલી થશે જો વેગને ત્રણ ગણો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા કેટલી થશે તો આની આપણે વિસ્તૃત માહિતી તમને આપણે એક્ઝામ્પલ એક ગણીને બતાવીશું તો તમને એમાં વધુ ખ્યાલ આવશે અહીંયા ફરીથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ ટેબલ ટોપમાં તમે જોઈ શકો છો કે અહીંયા પાંચ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે એટલે કે પ્રારંભમાં વેગ કેટલો છે તો અહીંયા પ્રારંભમાં વેગ વી બરાબર પાંચ મીટર સેકન્ડ ઇનવર્સ અને અહીંયા ઈ કે ઈ કે એટલે શું છે એની ગતિ ઉર્જા જેનો એકમ જૂલ છે તો કેવી આપી છે 25 જૂલ તો હવે ગતિ ઉર્જાનું સમીકરણ તમને બધાને આવડે જ છે કે ઈ કે બરાબર વન હાફ એમ વી સ્ક્વેર હવે અહીંયા ઈ કે ચલે છે વી સ્ક્વેર અહીંયા વન હાફ અને એમને અચળ માનવામાં આવે છે શું કરવામાં આવે છે અચળ તો અહીંયા ઈકે બરાબર અચળાંગમાં અને અહીંયા શું થશે સ્કેર અહીંયા આપણે આ સમીકરણ એક કરીશું અહીંયા હવે જ્યારે પદાર્થનો વેગ બમણો થાય છે ત્યારે તેની ગતિ ઉર્જા શું થાય તો અહીંયા વેગને પદાર્થના વેગને શું કરવામાં આવે છે બમણો કરવામાં આવે છે એટલે કે ડબલ કરવામાં આવે છે ત્યારે ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે આપણે એને ઇસ કે દ્વારા દર્શાવીશું બરાબર અચળાંક અહીંયા અચળાંક છે એના વી સ્ક્વેર છે પણ અહીંયા વે કેટલો કરવામાં આવે છે ડબલ એટલે કે ટ્વાઇસ વી તો ટુ વી સ્ક્વેર લખીશું હવે આને આપણે આગળ સાદું રૂપ આપતો શું થશે તો ઈ ડેસ કે બરાબર ઈ ડેસ કે બરાબર ચાર અચળાંક છે તે અચળાંક અને અહીંયા વી સ્ક્વેર તો આપણો આ સમીકરણ નંબર બે મળશે સમીકરણ નંબર એક શું મળ્યું છે આપણને અહીંયા જોઈએ ઈ કે બરાબર અચળાંગ ઇન્ટુ વીસ સ્કવેર અને સમીકરણ નંબર બે મળ્યું છે ઈ ડેસ કે બરાબર ચાર અચળ વી સ્ક્વેર તો સમીકરણ એક અને બે નો ગુણોત્તર લઈશું અહીંયા ઈ ડેસ કે અપોન ઈ કે ઈડેસ કે બરાબર કેટલા હતા તો ફોર ફોર વી સ્ક્વેર અને ઇ કે બરાબર વી સ્ક્વેર તો અહીંયા વી સ્ક્વેર વી રહે તો બરાબર શું આવે ચાર અહીંયા આપણે શું કર્યું વી સ્ક્વેર વી લીધા તો માટે ઇ કે ડેસ બરાબર લખી શકાય ને તો ઈ ડેસ કે બરાબર ફોર ઈ કે હવે આપણે ઇકેની કેલી આપણે અહીંયા આપેલી છે કે શું છે ગતિ ઉર્જા કેટલી છે પચીસ જૂલ છે કેટલી છે પચીસ જૂલ તો માટે ઇ ડેસ કે બરાબર ચાર ઇન્ટુ પચીસ જૂલ બરાબર પચીસ સો તો સો જૂલ બરાબર તો અહીંયા શું થશે કે જ્યારે વેગ બમણો કરી દેવામાં આવે તો ત્યારે એની ગતિ ઉર્જા કેટલી થશે સો જૂલ અહીંયા સમીકરણ નંબર ત્રણ હજી અહીંયા આગળ આપણને દાખલો કરવામાં છે કે જો આ વેગને ત્રણ ગણો કરવામાં આવે શું કરવામાં આવે ત્રણ ગણો એટલે કે અહીંયા આપણને ખબર છે કે સમીકરણ એકની અંદર આપણે જોયું કે ઈકે બરાબર શું છે અહીંયા વી સ્ક્વેર અને બે ગણો કર્યો ત્યારે અહીંયા ઈ બરાબર ઇ કે ડેસ બરાબર શું થયું ચાર ગુણ્યા અચરાંગનો વી સ્ક્વેર તો જ્યારે એને બમણો કરી દેવામાં આવે એટલે કે ત્રણ ગણો કરી દેવામાં આવે તો અહીંયા શું થશે કે ત્રણ ગણો જ્યારે કરવામાં આવે ત્યારે ઈ કે તો ઈ ડેસ કે બરાબર અચળાંક કેટલો કરવામાં આવે છે અહીંયા ત્રણ ગણો તો બરાબર શું થશે અહીંયા નાઇન ત્રણ ત્રણ નવ અને અહીંયા વીસ સ્ક્વેર ફરીથી પાછું સમીકરણ એકની ને બે ની કિંમત આમાં મૂકીશું તો e'k ભાગ્યા ek બરાબર શું થશે 9 v^2 / v^2 v^2 u^2 જઈ લે કે 9 માટે e'k બરાબર 9 * e k ફરીથી આપણે ek ની કિંમત ખબર છે 9 * કેટલા આペલા છે 25 જૂલ તો અહીંયા શું થશે પચીસ ગુણ્યા નવ તો બસો પચીસ ઝૂલ તો વિદ્યાર્થીએ મિત્રો આપણે અહીંયા જોયું કે પાંચ મીટર સેકન્ડ ઇનવર્સના વેગથી ગતિ કરતાં એમ દરની વસ્તુને ગતિ ઉર્જા પચીસ હોય અને જ્યારે વેગ બમણો કરી દેવામાં આવે બમણો વેગ કરીએ તો ગતિ ઉર્જા કેટલી મળે છે અહીંયા સો જૂલ અને જ્યારે આ જ વસ્તુને અહીંયા બ વેગને ત્રણ ગણો કરી દેવામાં આવે તો અહીંયા ગતિ ઉર્જા કેટલી મળે છે બસો પચીસ જૂન તો આ પ્રમાણે પણ આપણે એના દાખલા ગણી શકીએ છીએ આવા આપણા સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોયું કે આપણે ગતિ ઉર્જાનો એકદમ સંપૂર્ણપૂર્ણ અભ્યાસ કર્યો છે જેમાં અલગ અલગ પ્રવૃત્તિ જોઈ ગતિ ઉર્જા બરાબર શું કરી શકાય એને સાનાથી દર્શાવાય છે અને એના પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હવે આપણે એવી જ બીજી ઉર્જા જોઈશું સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા માટે પણ આપણે વિગતે અભ્યાસ કરીએ પોટેન્શિયન એનર્જી કોને કહેવામાં આવે છે તો અહીંયા આપણે જોઈ લઈએ થોડાક ઉદાહરણો તમને બતાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિ ઘરે કરી શકો છો વિદ્યાર્થીઓ આપણે ત્યારે આપણી બહેનો દીકરીઓ જે માથામાં રબર બેન્ડ નાખે છે અથવા તો આપણે તમે જોયું હશે કે પૈસાની નોટો ઉપર પણ એક રબર બેન્ડ હોય છે જે રબર આપણા હાથ વગવું હોય છે તો તમે એને ક્યારેક પહોળું કરજો એટલે કે બે હાથ વડે ખેંચવામાં આવે છે ત્યારે શું થાય છે કે રબર પહોળું થાય છે અહીંયા આપણે આકૃતિમાં દે અહીંયા પીપીટીમાં જોઈ રહ્યા છીએ કોઈક વ્યક્તિ છે એને રબરથી ખેંચી રહ્યો છે તો આ જ રબરને જ્યારે મૂકી દેવામાં આવે કે છોડી દેવામાં આવે તો પાછું એ રબર શું કરશે પોતાની મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરશે આવું ઘણીવાર મેળામાં પણ આપણને આવી હેન મરઘી મળે છે અથવા તો ગરોળી પણ મળે છે નાના પ્રાણીઓ પણ મળે છે અથવા તો આપણે છીપકલી જે દિવાલ ઉપર ચોટાડીએ છીએ તો એ પણ મળે છે તો આવી રબરની વસ્તુને જેમ આપણે ખેંચીએ છીએ એટલે કે બળ લગાવીએ છીએ તો એ પોતાની સ્થિતિમાંથી અલગ સ્થિતિમાં જાય છે અને જ્યારે પાછી એને છોડી દેવામાં આવે છે ત્યારે મૂળ પરિસ્થિતિમાં પાછા આવી જાય છે આવું આપણે બીજું એક ઉદાહરણ જોઈશું મેળામાં મળતી સ્પ્રિંગ જેને આપણે સ્લિંગ સ્લિંગી કહીએ છીએ લાંબી સ્પ્રિંગ અહીંયા તમે પિક્ચરમાં મિત્રો જુઓ જ છો આ આ વિદ્યાર્થીઓને બહુ પસંદગીની હોય છે કારણ કે એને જોડે રમવાની મજા આવે છે આ રીતની સ્પ્રિંગની મૂળ આકૃતિ આપણે અહીંયા જોઈએ કે આ પ્રમાણે હોય છે પણ જ્યારે તેને ખેંચવામાં આવે ત્યારે તેનો આકાર બદલાય છે ઘણીવાર તમે હાથમાં પણ આપણે રમતા હોઈએ છીએ જે આ બાળક અહીંયા તમે ફોટોમાં દેખી રહ્યા છો કે રમી રહ્યું છે તો એને ઉપર નીચે કરી શકે છે એનાથી દોડા કૂદી શકે છે બે વિદ્યાર્થીઓ ખેંચીને ઘણા બધા અંતર સુધી જાય છે અને પાછા મૂકી દે ત્યારે પાછી સ્પ્રિંગ કઈ થાય છે આ મૂળ પરિસ્થિતિમાં આવી જાય છે અને જ્યારે એને બોક્સમાં બંધ કરીએ તો પાછી આ પરિસ્થિતિમાં આવે છે એટલે કે જ્યારે એને તમે બળ લગાવો છો એટલે એ સ્વરૂપ બદલે છે અને પછી જ્યારે એને બળ છોડી દેવામાં આવે છે તો એ શું કરે છે સ્થિતિ ઉર્જામાં પાછી રૂપાંતર થાય છે આ જ પ્રમાણે અહીંયા ઉપર નીચે પણ કરી શકો છો તો આ લાંબી સ્પ્રીકનું ઉદાહરણ પણ તમે વિદ્યાર્થીઓ જાણો જ છો ચાવીવાળી રમકડાની ગાડી તો આપણને ખબર જ છે આપણે લાસ્ટ ટાઈમ પર તમને આ મોડલ બતાવ્યું હતું કે અહીંયા તમે દેખી રહ્યા છો કે ગાડીનું અંદરનું મેકેનિઝમ છે કે ગાડીમાં વાસ્તવમાં કેવી પરિસ્થિતિ હોય છે તો આને જેમ ચાવી આપવામાં આવે એટલે આ જે સ્પ્રિંગ છે એ દબાય છે અને જ્યારે ચાવી મૂકી દેવામાં આવે અહીંયા એક દોરી આપેલી છે અને દોરીને તમે ખેંચો તો શું થાય કે આ જ સ્પ્રિંગ ખેંચાય છે અને જ્યારે તમે એને છોડી દો છો ત્યારે શું પરિસ્થિતિ થાય છે કે અહીં આ જે સ્પ્રિંગ છે એ પોતે પોતાની મૂળ અવસ્થામાં પાછી આવવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે ગા જે ગાડી છે ગતિ કરે છે નાના બાળકોને આપણને ચાવીવાળી ગાડી રમવાનો બહુ શોખ હોય છે પણ વાસ્તવમાં આ ગતિનું એક રૂપાંતર છે કે જ્યારે તમે ચાવી પૂરો છો ત્યારે એની અંદર તમે એક સ્થિર અવસ્થામાં જે ઊર્જા છે એને તમે વેગ આપી રહ્યા છો અને પછી એ ચાવીનો ઉપયોગ કરીને ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થાય છે આવું એક ટોય પણ આપણે લાસ્ટ ટાઈમ તમને બતાવ્યું હતું પ્રવૃત્તિમાં કે અહીંયા એક રમકડું જે છે એ આપણે અહીંયા તમે જુઓ કે શું છે કે આને અહીંયા ગળાના ભાગમાં સ્પ્રિંગ છે હવે એને દબાવો છો એટલે એ સ્પ્રિંગ દબે છે અને પછી છોડી દો એટલે એ સ્પ્રિંગ પછી મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે એટલે કે એ આ જે ટોય છે આ રમકડું જે છે એ એક જગ્યાથી શું થશે બીજી જગ્યાએ ગતિ કરશે એક બીજું ઉદાહરણ મિત્રો આપણે નાના હતા ત્યારે બહુ જ રમતા હતા તીર કામઠાની રમત રમતા હતા તો આ પ્રવૃત્તિ પણ આપણે ઘરે કરી શકીએ છીએ કે વાંસનું ધનુષ્ય અને તીર વાંસની એક પટ્ટી આપણે લેવાની છે તેને આપણે નીચે અહીંયા આકૃતિમાં બતાવ્યા તે પ્રમાણે એક ધનુષ્ય તૈયાર કરવાનું છે ધનુષ્ય તૈયાર કરવા માટે આપણે શું કરીશું કે વાંસની બંને બાજુએ આપણે દોરીને બાંધીશું અને આ એક હલકી દંડીનું જે કોઈને નુકસાન ન થાય તે પ્રમાણે એક તીર બનાવીશું હવે આ જે તીર છે અને જે ધનુષ્યને આપણે દોરી બાંધી છે એ તીરને આપણા દોરા ઉપર ફરોવી અને આપણે તીરને આમ લાંબુ કરીશું તો એનો જે તમે આકાર જોશો તો તમે એના થશો કે ધનુષ્યને દૂર દૂર જાય છે જે તીર છે ધનુષ્યથી દૂર જાય છે તે આપણે જોઈએ છે તો આ ધનુષ્યના આકારમાં ફેરફાર થાય છે જે તમે વાંસની જે સરી લો છો તો એ પટ્ટી જે છે એ તમે જ્યારે દોરી ખેંચો છો ત્યારે તેના આકારમાં ફરક પડે છે તમે છોડો છો તો એ દોરી જે ધનુષ્ય છે પોતાની મૂળ પરિસ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે અને તેના કારણે તીર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પીડમાં જાય છે તો મિત્રો આ ચારેક ઉદાહરણ જોયેલા એના પરથી આપણે શું સાબિત કરી શકીએ તો પદાર્થની સંરચના અને સ્થાનના કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા એટલે કે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે ફરીથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા સમજી લઈએ કે પદાર્થની સંરચના અને સ્થાનાંતરના કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે અથવા જે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જાને પોટેન્શિયલ ઉર્જા પણ કહે છે અને એને આપણે જેમ કે ગતિ ઉર્જાને આપણે ઈ કે દ્વારા દર્શાવીએ છીએ તેમ સ્થિતિ ઉર્જાને દર્શાવવા માટેનો સિમ્બોલ છે ઇ પી એટલે કે પોટેન્શિયલ એનર્જી પોટેન્શિયલનો પી અને એનર્જીનો ઈ એટલે કે ઈ પી કહે છે સ્થિતિ ઉર્જાનો એસાઈ એકમ પણ ઝૂલ જ છે એટલે અહીંયા આપણે જોયું કે સ્થિતિ ઉર્જા છે એનો એસાઇ એકમ ઝૂલ છે હવે ઊંચાઈ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા આપણે જોયું તો કે જેમ જેમ પદાર્થ ઊંચો જાય છે અને પછી એને છોડવામાં આવે તો એનો વેગ વધે છે તો આ ઊંચાઈ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા કેવી હોય છે એને કોના કારણે હોય છે તે પણ જોઈએ તો આપણે અહીંયા એક જોઈએ કે કોઈપણ વસ્તુને ઊંચાઈએ લઈ જવામાં આવે છે એટલે કે જમીનના લેવલથી ઊંચાઈ તો તેની ઉર્જામાં વધારો થાય છે આ ઊર્જાનો વધારો કેમ થાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થને જમીનની અંદર રહેલું કયું બળ ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે દરેક પદાર્થને પદાર્થ ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ શું કરે છે આકર્ષિત કરે છે જ્યારે વસ્તુને ઉપર તરફ લઈ જઈએ છીએ એટલે એના ઉર્જામાં શું થાય છે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરીએ છીએ એટલે એના ઉર્જામાં વધારો થાય છે તો અહીંયા ઊંચાઈ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા કેવી હોય છે તો કોઈપણ વસ્તુને ઊંચાઈએ લઈ જવામાં આવે તેમ તેની ઉર્જામાં વધારો થાય છે કારણ કે વસ્તુની ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ કહે છે આપણે અગાઉના ઉદાહરણ પર તમને જોઈને કહ્યું કે જમીનના લેવલથી જેમ જેમ ઊંચે જાઓ છો અને પછી એ પદાર્થને જ્યારે નીચે મૂકવામાં આવે છે ત્યારે એની ઉર્જા વધે છે એટલે કે ગુરુત્વાકર્ષણને વધુ ઉપર લઈ જઈએ છીએ તેમ તેમ શું જોવા મળે છે કે તેની અંદર ઉર્જાનું પ્રમાણ વધુ હોય છે અને આવી વસ્તુનું કાર્ય વધુ થાય છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે આમ વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને આપણે કઈક ઉર્જા કહીશું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આ એક માર્કમાં પ્રશ્ન પૂછાય એવો છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહે છે તો આપણને આ વ્યાખ્યા પણ આવરવી જોઈએ કે કોઈપણ વસ્તુને ઊંચાઈએ લઈ જવામાં આવે તેમ તેની ઉર્જામાં વધારો થાય છે કેમ વધારો થાય છે કારણ કે વસ્તુને ગુરુત્વાકર્ષણની બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે અને વસ્તુમાં સંગ્રહ આવતી આ પ્રકારની ઉર્જાને તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીએ છીએ એટલે ક્યારેક તમને પૂછે કે ભાઈ પાંચ ફૂટે રહેલો પદાર્થ અને દસ ફૂટે રહેલો પદાર્થ આ બંનેને ઊંચાઈઓ અલગ અલગ છે તો ગુરુત્વી સ્થિતિ ઉર્જા કોનામાં વધારે હશે તો આપણને ખબર હોવી જોઈએ કે જેમ પદાર્થ ઊંચો હોય તેમ તેની સ્થિતિ ઉર્જા વધુ હોય છે અહીંયા તમને એક બતાવવામાં આવે છે કે આ નીચે દેખાય છે તે પ્રમાણે એક લાકડાનો ટુકડો છે અને અહીંયા આ જે ટુકડો છે એને આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ હવે આ જ એ છે જમીનથી ઉપરની તરફ જાય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક લાકડાનો ટુકડો એક જગ્યા અને એની ઉપરને અહીંયા સ્થાનાંતર બતાવ્યું છે અને એને ધારો કે આપણે એ જ ઊંચાઈએ જાય છે લાકડાનું દળ ધારો કે એમ છે તો અહીંયા શું થશે કે એમ દળ ધરાવતી વસ્તુ એ એટલે કે જમીનની ઊંચાઈએ એમજી એ વસ્તુનું વજન બળ છે એટલે આના ઉપરથી આપણે કાર્ય કોને કહીશું તો કાર્ય બરાબર આપણે જાણીએ છીએ કે બર ગુણ્યા સ્થાનાંતર તો કાર્ય બરાબર બની જગ્યાએ આપણે અહીંયા શું લઈશું પાછું જુઓ કે એમજી કેટલું છે વસ્તુનું વજન વજન ગુણ્યા ગુરુત્વ પ્રવેગ એટલે એનું શું થશે બળ અને અહીંયા સ્થાનાંતર અહીંયા એસની જગ્યાએ એચ લીધું છે કારણ કે સ્થાનાંતર ઉપરની તરફ થાય છે એટલે કે ઊંચાઈ દેવામાં આવે છે તો અહીંયા કાર્ય બરાબર એમ એચ જે સ્થિતિ ઉર્જાનું ગાણિતિક સ્વરૂપ છે આમ વસ્તુ પર એમજી એચ જેટલું કાર્ય થયું એટલે કે વસ્તુની એમ જીએચ જેટલી ઉર્જા મળે છે જે વસ્તુને સ્થિતિ ઉર્જા કહે છે અહીંયા ખાસ શબ્દ સમજવા જેવો છે કે વસ્તુ પર એમ જીએચ જેટલું કાર્ય થયું કહેવાય કયું કહેવાય એમ એચ અને એટલા માટે વસ્તુને એમ જેટલી ઉર્જા મળે છે જેટલું કાર્ય થાય છે એટલું જ ઉર્જા મળે છે તો આ કાર્યને આપણે કઈ કરી કહીએ છીએ સ્થિતિ ઉર્જા જેમ કે આપણે કાર્ય ડબલ્યુ બરાબર વન હાફ એમવીસ કે જોયું હતું તો એક વન હાફ એમવીસ કરે એટલે શું હતું કે ગતિ ઉર્જા તો અહીંયા ડબલ્યુ બરાબર એમ તો ડબલ્યુ બરાબર એમ એટલે કે સ્થિતિ ઉર્જા તો અહીંયા સ્થિતિ ઉર્જાને આપણે ઈપી દ્વારા દર્શાવીશું તો ઈ પી બરાબર એમ જીએચ પણ લખી શકાય સ્થિતિ ઉર્જા અહીં ગુરુત્વે બળ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે તેના ગતિ પર આધાર રાખતું નથી અહીંયા આ સમજવા જેવી વસ્તુ છે કે ગુરુત્વીય બળ દ્વારા થયેલું કાર્ય વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે તેના ગતિ પર પણ આધાર રાખતું નથી મેં તમને કહ્યું કે આપણે કોઈક ઊંચાઈએ છીએ ધારો કે એક બાળક છે ઝાડ ઉપર પંદર ફૂટના અંતરે બેઠેલું છે પણ અહીંયા શું બનાવવામાં આવશે કે જમીનથી પંદર ફૂટનું અંતર જ માપવામાં આવશે એ બાળક કઈ ડાળી ઉપરથી કયા ઝાડ ઉપરથી કઈ જગ્યાએ જાય છે એ અહીંયા ધ્યાન ઉપર લેવામાં આવતું નથી આ સંદર્ભ આ સમજવા માટે આપણે અહીંયા તમને એક આકૃતિ બતાવવામાં આવી છે કે અહીંયા પદાર્થ અહીંયા જોઈ શકીએ છીએ કે એક અહીંયા પદાર્થ છે અને આટલી ઊંચાઈ એટલે કે એચ ઊંચાઈએ જઈ રહ્યો છે તો આ એનું પ્રારંભિક સ્થાન છે અને આ એનું શું છે અંતિમ સ્થાન છે અને ઊંચાઈ કેટલી છે એચ આ જ પદાર્થને અહીંયા પ્રાથમિક સ્થાન છે અને તમે એને પાછો ફરીને બીજી જગ્યાએ વચ્ચે મૂકો છો અને પાછો એને પાછો ઉપર લઈ જાઓ છો તો અહીંયા આ જે અંતર છે એ ગણવામાં આવતું નથી અહીંયા માત્ર અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે કે એચ જ ગણવામાં આવે છે એટલા માટે અહીંયા લખ્યું છે કે ગુરુત્વ બળ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે તેના ગતિપથ ઉપર આધાર રાખતું નથી એટલે કે અહીંયા તમે જુઓ કે ગતિપથ અલગ છે પણ તેના પર કોઈ ધ્યાન રાખતું નથી માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આ બંને સ્થાન ઉપર જ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે અહીંયા આપણે જોયું કે ગત સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા બરાબર ડબલ્યુ અને ડબલ્યુ બરાબર શું જોયું એમ જી એચ તો એના આધારે આપણે એક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું અહીંયા કે દસ કિલોગ્રામ દરની એક વસ્તુને જમીનથી છ મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે વજન કેટલું છે અહીંયા દસ કિલોમીટર દસ કિલોગ્રામ સોરી અને જમીનથી કેટલો ઊંચાઈ લેવામાં આવે છે છ મીટરની ઊંચાઈ લેવામાં આવે છે તો આ વસ્તુની સંગ્રહ પાતી ઉર્જાની ગણતરી કરવાની છે અહીંયા જી બરાબર નાઇન પોઈન્ટ એઈટ સેકન્ડ આપેલું છે તો વસ્તુનું દર અહીંયા એમ બરાબર દસ કિલોગ્રામ ઊંચાઈ એચ બરાબર છ મીટર અને ગુરુત્વ પ્રવેગ જી બરાબર નાઇન પોઈન્ટ એટ ઇન્ટુ મીટર સેકન્ડ માઇનસ ટુ છે હવે અહીંયા એમ પણ આપેલું છે જી પણ આપેલું છે ને એચ પણ આપેલું છે તો અહીંયા કઈ ઉર્જા આવશે સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જાનું આપણે સમીકરણ લખીશું સ્થિતિ ઉર્જા બરાબર શું લખીશું એમ જી એચ હવે અહીંયા એમની જગ્યાએ કિંમત દસ મૂકીશું જીની જગ્યાએ ગુરુત્વ પ્રવેગની કિંમત નવ નવ પોઈન્ટ આઠ મૂકીશું અને ઊંચાઈ છ મૂકીશું એટલે કે દસ કિલોગ્રામ ઇન્ટુ નાઇન પોઈન્ટ એઈટ મીટર સેકન્ડ માઇનસ ટુ અને સિક્સ ઇન્ટુ મીટર તો આનો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે પાંચસો ને અઠ્યાવીસ તો આ મળશે જૂલ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉપરના ઉદાહરણમાં જોયું કે દસ કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી છ મીટરની ઊંચાઈએ લઈ જવામાં આવે ત્યારે આ વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી સ્થિતિ ઉર્જાના સમીકરણ એમ એચ દ્વારા કરવામાં આવે છે અને જે છે પાંચસો ને અઠ્યાવીસ ઝૂલ તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી થશે પાંચસો અઠ્યાસી અને એને એકમ કયો છે એસઆઈ એકમ જૂલ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાને સમજાવવા માટે આપણે એનું ગાણિતિક સ્વરૂપ પણ નિહાર્યું એના ઉદાહરણો પણ નિહાર્યા તે જ પ્રમાણે સ્થિતિ ઉર્જા કોને કહે છે અને સ્થિતિ ઉર્જાને નિહાળવા માટે પણ આપણે એના ગાણિતિક સ્વરૂપો તો અહીંયા ઉર્જાના આપણે જોયું કે ઘણા બધા સ્વરૂપો છે હવે ઉર્જાનું અહીં નેક્સ્ટ ટોપિક છે શું ઉર્જાના જુદા જુદા રૂપ એકબીજાને આંતર રૂપાંતરણીય છે તો હા છે અને આ જોવા માટે અહીં આપણે યુટ્યુબ ઉપરથી ઘણા વિડીયો પણ હોય છે કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતરિત થાય છે આપણા વ્યવહારુક જીવનમાં પણ આ વ્યવહારુ જીવનમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ચારે તરફ આપણી પાસે જે ઉર્જા સ્વરૂપ રહેલું હોય છે અને આ ઉર્જા છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થતી હોય છે જો ઉર્જાનું રૂપાંતરણ ન થાય તો એક જ ઉર્જાનો ઘણો બધો જથ્થો સંગ્રહિત થાય છે તો એને સમજવા માટે અહીંયા આપણે એક વિડીયો જોઈશું જે આપણે યુટ્યુબમાંથી ડાઉનલોડ કરેલો છે ઉર્જાના કયા કયા સ્વરૂપો કઈ રીતે રૂપાંતરિત થાય છે એને એક સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે આ વિડીયો શાંતિથી જોઈશું અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સ્વરૂપ માંથી બીજા સ્વરૂપ માં રૂપાંતર મિત્રો અહિયાં જુઓ કે ઉર્જાના અલગ અલગ નામ આપ્યા છે અહિયાં છોકરીઓના નામ ઉપરથી આપ્યા છે ઉર્જા રાની કિરણ પછી ઉષ્મા ઉર્જા રસાયણ ઉર્જા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જા અને બીજલી એટલે કે આપણે જે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ આ આપણને નામ એટલા માટે આપ્યા છે કે આપણે એકબીજાને એમાં સારી કઈ રીતે એકબીજામાં રૂપાંતરિત થાય છે એને સારી રીતે સમજી શકીએ તો ફરીથી આપણે જોઈએ કે આગળ શું થાય છે તે સૂરજ હમારી ઉર્જા કા સ્ત્રોત હૈ सूरज के अंदर पदार्थ के कणों से ऊर्जा का निर्माण होता है ये ऊर्जा किरणों के रूप में सारी दुनिया में फैलती है अब क्योंकि ये किरणों के द्वारा हम तक पहुंचती है हम इसे ऊर्जा का विकिरण कहते हैं आप जे समाज में के आप वातावरण अंदर सौ मोटा में मोटो जो ऊर्जा स्त्रोत हो तो सूर्य અને આ સૂર્યના જ ઉર્જાનો અલગ અલગ રૂપાંતરણ થાય છે અને અલગ અલગ ઉર્જાઓ બને છે એટલે ક્યારેક પૂછે કે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો તો સૌથી મોટો સ્ત્રોત કયો છે સૂર્ય અને આ સૂર્યના વિકિરણો જે કિરણો પડે છે એને વિકિરણમાં ઉત્પન્ન થઈ અને અલગ અલગ ઉર્જામાં આપણે કઈ જગ્યાએ એનું રૂપાંતરણ થાય છે અહીંયા વિડીયોમાં જોઈશું અહીંયા આપણે જોયું મિત્રો કે વનસ્પતિ એ ખોરાક બનાવે છે કોની હાજરીમાં તો સૂર્યપ્રકાશની હાજરીમાં મનુષ્યનો ઉર્જા ક્યાંથી મેળવે છે તો ખોરાકમાંથી હવે આ ખોરાકમાં આપણે ખાઈએ છીએ જેમ કે અનાજ કઠોર વનસ્પતિ વનસ્પતિમાં એટલે કે શાકભાજી તો આ સંપૂર્ણ વસ્તુ આપણને ક્યાંથી મળે છે વનસ્પતિમાં હવે આ વનસ્પતિમાં ઉર્જા ક્યાંથી આવી તો આ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં તમને ખબર છે કે એનો ઉપયોગ કરી અને ગ્લુકોઝને અલગ અલગ પદાર્થો બનાવે છે અને જે આપણે ખોરાકમાં લઈએ છીએ એટલે સૂર્યના કિરણોનો સૌથી પહેલો ઉપયોગ વનસ્પતિ કરે છે અને વનસ્પતિ પોતાના પર્ણોમાં સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક ઉર્જાનું ઉત્પાદન કરે છે અને એ ઉર્જા આપણે ઉપયોગ કરીએ છીએ આપણી જે પૃથ્વીની સપાટી છે એમાં ત્રીજા ભાગમાં પાણી રહેલું છે સૂર્યના કિરણો જ્યારે પાણી ઉપર પડે છે એટલે પાણી નું ગરમ થવાથી વરાળમાં રૂપાંતર થાય છે આ વરાળ છે એ પછી વાદળ સ્વરૂપે બને છે અને આ વાદળ પાછા આપણને ઠંડા પડે એટલે પાછા વરસાદ સ્વરૂપે આપણને પાછું પાણી મળે છે હવે આ જે વિકિરણો સૂર્યના કિરણો છે એનું પાણીમાં પાણીમાંથી વરાણમાં અને વરાણમાંથી પાછું પાણીમાં રૂપાંતર થાય છે હવે આપણે જોઈએ કે આપણા મોટા મોટા ડેમ છે તો અહીંયા પાણી છે એને એક જગ્યાએ એકઠું કરવામાં આવે અને એકઠું કરવાથી એ કઈ ઉર્જામાં રૂપાંતરિત થાય છે એને પણ અહીંયા આપણે જોઈએ અહીંયા જોયું છે કે પાણીને આપણે એક જગ્યાએ સ્ટોક કરીએ છીએ એટલે કે ભેગું કરીએ છીએ બંધ કરીએ છીએ ત્યારે આ જે વહેતું પાણી છે એને રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થાય છે તમે જોયું છે કે આપણા મોટા મોટા ડેમ છે એમાં પાણી બહુ જ મોટા પ્રમાણમાં ચોમાસામાં તમે જોતા હશો કે નદીઓનું બધું પાણી ડેમમાં એકઠું કરવામાં આવે છે અને આ જે ડેમમાં પાણી છે એ પાણી સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં ભેગું થાય છે

પહેલાં પાણી છે તો પાણીની અંદર જે આપણે રોકી રાખ્યું છે એટલે કે એ ઊર્જા કેવી થઈ ગઈ સ્થિર ઉર્જા એ પાણીને જ્યારે વહેવા દેવામાં આવે ટનેલ દ્વારા અથવા તો કેનાલ દ્વારા ત્યારે સ્થિર પાણી છે એ પ્રવાહ વધે છે અને ગતિમાં રૂપાંતર થાય છે એટલે કે સ્થિતિ ઉર્જાનું સામાન રૂપાંતર થયું ગતિ ઉર્જામાં આ જ ગતિ ઉર્જામાં જ્યારે પાણી વહે છે ત્યારે મોટા મોટા અહીંયા તમે જોયું કે યંત્રો રહેલા હોય છે આ ટર્બાઇન રહેલા હોય છે તેની અંદર મોટા મોટા પંખા હોય છે એટલે કે પાણીના પ્રવાહના કારણે અહીંયા શું જોવા મળશે કે યંત્ર ફરતું રહે છે તો અહીંયા આ જ્યારે સ્થિતિ ઉર્જા છે એને યંત્ર ફેરવે છે એટલે કે સ્થિતિ ઉર્જાનું પાણીમાં ગતિ ઉર્જામાં રૂપાંતર થયું આ ગતિ ઉર્જા જ્યારે આ ટર્બોઇનને ફેરવે છે એટલે પાછું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું बिजली बन जाती है बिजली बहकर आपके घर में पहुंचती है तुम्हारे घर की बत्ती को जलाकर उसमें से किरणें बनकर बाहर निकलती है और जमीन से टकराते ही ऊष्मा बनकर हमारे हाथ से छूट जाती है वही दूसरी ओर एक बार फिर से यांत्रिकी बनकर ये बिजली तुम्हारे घर का पंखा घुमाती है निकल पड़ो तो तुम्हें अपने चारों ओर अलग अलग रूप में ऊर्जा दिखाई देगी रसायन ऊर्जा यांत्रिक ऊर्जा મિત્રો અહીંયા આપણે આ એક વિડીયો જોયો અને વિડીયોમાં આપણે જોયું કે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા ગતિ ઉર્જા પછી યાંત્રિક ઉર્જા યાંત્રિક ઊર્જા પછી વીજળી એટલે કે આપણે જ્યોતમાં વીજળીમાં પાછી એ જ પંખામાં યાંત્રિક ઉર્જા પાછા એ જ આપણે ખોરાકમાં રસાયણ ઉર્જા રસાયણ ઉર્જાનું પાછું યાંત્રિક ઉર્જામાં આમ ઉર્જાનું સતત રૂપાંતર થતું જાય છે એટલે કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એટલે કે ખાસ તમે જોયું કે શું ઉર્જા જુદા જુદા રૂપમાં એકબીજામાં રૂપાંતરણીય છે તો હા ઉર્જા જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતરણીય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એપિસોડ બેની અંદર મહત્ત્વની ઉર્જા વિશેનો અભ્યાસ કરી ગયા સૌ પ્રથમ આપણે ગતિ ઉર્જા શું છે તેનું ગાણિતિક સ્વરૂપ અને એના આધારે આપણે દાખલા ગણી ગયા તે સાથે સાથે આપણે સ્થિતિ ઉર્જા શું છે સ્થિતિ ઉર્જા ડબલ્યુ બરાબર એમ જીએચ બરાબર ઈ બરાબર એનો એસઆઈકમ પણ અભ્યાસ કરી ગયા અને અંતમાં વિવિધ પ્રકારના ઉર્જાના રૂપાંતરણો કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રાસાયણિક ઉર્જાનું પાછું ગતિ ઉર્જામાં પાછું યાંત્રિક ઉર્જામાં આમ ઉર્જાનું હંમેશા રૂપાંતરણ થાય છે જો ઉર્જાનું રૂપાંતરણ ના થાય તો આખા આપણા વિશ્વમાં અવ્યવસ્થા સર્જાય એટલે દરેક ઉર્જા છે રૂપાંતરણીય છે તો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આજે એપિસોડમાં તમે આ ધ્યાનપૂર્વક જે વસ્તુ શીખ્યા એનું ઘરે ફરીથી એકવાર વાંચન કરજો અને એને દઢ બનાવજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ